સમાજશાસ્ત્ર એક પ્રકરણ બેકરણ બે ની અંદર આપણે જે ભણવાના છીએ સમાજશાસ્ત્રના મૂળભૂત પારિભાષિક શબ્દો જે છે એ આપણે ભણવાના છીએ એની અંદર આપણે શું ભણવાના છીએ એની કેટલીક ચર્ચાઓ અથવા એના કેટલાક મુદ્દાઓ જે છે આપણે પેલા લખી લઈએ પરિચય પારિભાષિક શબ્દો એટલે વિશેષ અર્થવાળા શબ્દો એમાં જે શબ્દો આપણે ભણવાના છે એટલે જે શબ્દોનો આપણે પરિચય મેળવાના છીએ એમાં પહેલું સમાજ એટલે શું એનો અર્થ અને લક્ષણો સમાજનો અર્થ માટે જુદી જુદી વ્યાખ્યાઓ જે છે એ પણ આપણે અત્યારે સાથે લખી લઈએ જોન્સ નામનો સમાજશાસ્ત્રી સમાજને વિશિષ્ટ પ્રકારના તરીકે પરિભાષિત કરે છે અહીં સમુચ શબ્દ માનવ જૂથનો નિર્દેશ કરે છે અહીં સમુચ શબ્દ જે છે એ માનવ જૂથનો નિર્દેશ કરે છે તેના જણાવ્યા અનુસાર તેના જણાવ્યા અનુસાર સમુચ આંતરક્રિયા લક્ષણો ધરાવે છે આ પહેલી વ્યાખ્યા થઈ બીજી વ્યાખ્યા બેકર નામના સમાજશાસ્ત્રી જે છે એ બીજી વ્યાખ્યા આપે છે માનવીઓ આંતરક્રિયા દ્વારા માનવીઓ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે છે તેને સમાજ કહેવાય છે માનવીઓ આંતરક્રિયા દ્વારા સાતત્ય ધરાવતી અને પરિવર્તન પામતી જે સામાજિક વ્યવસ્થા વિકસાવે છે સમાજ એ સમાજ એ સામાજિક સંબંધોનું સામાજિક સંબંધોનું જટિલ ગુફન છે કે જેના દ્વારા દરેક માનવી અને અન્ય માનવીઓ કે જેના દ્વારા દરેક માનવી કે અન્ય માનવીઓ પરસ્પર સંકળાયેલા રહે છે વ્યાખ્યા છે આ ચોથી વ્યાખ્યા પ્રસ્થાપિત સામાજિક સંબંધોની પ્રસ્થાપિત સામાજિક સંબંધો પરિવર્તન પામતી વ્યવસ્થા એટલે સમાજ મૈકાવર અને પેજની વ્યાખ્યા છે સમાજનો ખ્યાલ બધું સ્પષ્ટ કરતા તે નોંધે છે સમાજનો ખ્યાલ વધુ સ્પષ્ટ કરતા તે નોંદે છે સમાજ એ રિવાજો અને પ્રણાલિકાઓ સત્તા અને પારસ્પરિક મદદ અનેક જૂથો વિભાગો સ્વતંત્ર અને નિર્ણય નિયંત્રણની વ્યવસ્થા છે છે સમાજ એ સામાજિક સંબંધોની જાળ અને હંમેશા પરિવર્તન પામે છે આ ચોથી વ્યાખ્યા થઈ એની ડિસ્ક્રિપ્ટિવ ચર્ચાઓ આપણે કરવાના જ છીએ પણ એના મુદ્દાઓ જે છે હજી આગળ શું ભણવાના છે એ બધું બે નું આપણે સ્પષ્ટીકરણ કરી લઈએ બીજો સમાજના લક્ષણો એમાં પહેલું લક્ષણ સામાજિક સંબંધો સામાજિક સંબંધો બીજું લક્ષણ સામ્ય અને વિભિન્નતાઓ સામ્ય અને વિભિન્નતાઓ ત્રીજું લક્ષણ વિભિન્ન જૂથો અને જૂથ વિભાગો વિભિન્ન જૂથો અને જૂથ વિભાગો ચોથું લક્ષણ સામાજિક નિયંત્રણ સામાજિક નિયંત્રણ પાંચમું લક્ષણ સાતત્ય અને છઠ્ઠું લક્ષણ પરિવર્તન પછી આપણે જે આ ભણવાના છીએ એ છે સમુદાયનો અર્થ અને લક્ષણો સમુદાયનો અર્થ અને લક્ષણો સમુદાયની વ્યાખ્યાઓ જે છે આપણે સાથે જોઈ લઈએ એટલે જેથી કરીને પાછળ આપણે માત્ર ચર્ચા કરવાની જ રહે પેલી વ્યાખ્યા પેલી વ્યાખ્યા છે પ્રદેશમાં વસ્તુ નિશ્ચિત પ્રદેશમાં વસ્તુ સામાજિક જૂથ એટલે સમુદાય પેલી વ્યાખ્યા અમે ભાવના ધરાવતું નિશ્ચિત પ્રદેશમાં વસ્તુ સામાજિક જૂથ એટલે સમુદાય બીજી વ્યાખ્યા સમુદાય એ સામાજિક જીવનના સમુદાય એ સામાજિક જીવનના બધા જ પાસા ધરાવતું સમુદાયું નાનું પ્રાદેશિક જૂથ છે આ વ્યાખ્યા છે ત્રીજી વ્યાખ્યા નાના મોટા સમૂહના સભ્યો નાના મોટા સમૂહના સભ્યો એકત્ર રહેતા હોય કે તેઓ માત્ર આ કે તેવું કોઈ એકલ લોકલ હિત સંતોષવા માટે પરંતુ સાધારણ જીવનના ઘણા ખરા હિતો સંતોષવાની જગત સેવે છે ત્યારે તેવા સ્થાનિક સમૂહ ને સમુદાય કહેવાય આ ત્રણ વ્યાખ્યા આપણે સમુદાય ની લીધી પછી સમુદાયના લક્ષણો નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર નિશ્ચિત પ્રાદેશિક વિસ્તાર બીજું સમુદાય ભાવના સમુદાય ભાવના ત્રીજું સર્વસાધારણ જીવનના ઘણા ખરા હિતોનો સંતોષ ચોથું નિયંત્રણની સમાન વ્યવસ્થા અને પાંચમું સ્વયં જનિત પછી આપણે આમાં ભણશું સમાજ અને સમુદાય વચ્ચેનો ડિફરન્સ એટલે કે તફાવત પછી આ ચેપ્ટરમાં આપણે ભણશું મંડળ એનો અર્થ અને લક્ષણો મંડળ એનો અર્થ અને લક્ષણો મંડળની વ્યાખ્યા જે છે એક કે વધુ સર્વસામાન્ય હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે મંડળ એ એક કે વધુ સર્વસામાન્ય હિતો સાધવા માટે સંગઠિત થયેલું જૂથ છે બીજી વ્યાખ્યા મંડળ એ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે મંડળ એ વિશિષ્ટ હિતની પરિપૂર્તિ અર્થે સંગઠિત થયેલા વ્યક્તિઓનું જૂથ છે ત્યાર પછી મંડળના લક્ષણો આપણે એમાં ભણવાના છીએ મંડળના લક્ષણોમાં પહેલું વિશિષ્ટ હિત બીજું વ્યવસ્થા તંત્ર વ્યવસ્થા તંત્ર ત્રીજું મંડળ એ કૃત્રિમ જૂથ છે મંડળ એ કૃત્રિમ જૂથ છે ચોથું મંડળ એ હિતો સાધવા માટેનું સાધન છે મંડળ એ હિતો સાધવા માટેનું સાધન છે પાંચમું દૂરવર્તી સંબંધો દૂરવર્તી સંબંધો અને મંડળ અને સમુદાય વચ્ચેનો ડિફરન્સ મંડળ અને સમુદાય વચ્ચેનો ડિફરન્સ પછી આમાં આપણે ભણશું સંસ્થા સંસ્થાનો અર્થ અને લક્ષણો સંસ્થાનો અર્થ આપણે જે છે જોઈ લઈએ એની એની જે વ્યાખ્યાઓ છે સાથે સાથે લખી લઈએ જ્યારે આપણે લખવા બેઠા જ છીએ ત્યારે આ મુદ્દાઓ અને વ્યાખ્યાઓ બધું એકી સાથે લખી લઈએ પછી આપણે એની વિશિષ્ટ ચર્ચાઓ જે છે એ કરીશું સંસ્થા એ પહેલી વ્યાખ્યા સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત છે સંસ્થા એ વ્યક્તિઓ અને જૂથો વચ્ચેના સંબંધોને નિયંત્રિત કરતી લાંબા સમય સુધી ટકી રહેતી સ્વીકૃત કાર્ય પ્રણાલીકા છે ગીસબટ નામના સમાજશાસ્ત્રીએ આ વ્યાખ્યા આપેલી છે બીજી વ્યાખ્યા મેકાવર અને પેજ સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત તરીકે સંસ્થાને સમૂહ પ્રવૃત્તિની પ્રસ્થાપિત કાર્યપ્રણા તરી તરીકે પરિભાષિત કરે છે ત્રીજી વ્યાખ્યા અમુક વિશિષ્ટ પ્રકારના સામાજિક સંબંધોને સંબંધોને વિશિષ્ટ પ્રકારના સામાજિક લાગુ પડતી સંબંધો એટલે સંસ્થા જોન્સન નામના જે છે સમાજશાસ્ત્રી એની 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 વ્યાખ્યા છે પછી આપણે સંસ્થાના લક્ષણો આ ચેપ્ટરમાં જે છે ભણવાના છે એમાં પહેલું વલણ અને વર્તનની ઢબ વલણ અને વર્તનની બીજું ત્રીજું સાધન સગવડ સાધન સગવડ ચોથું વર્તનના ધોરણો વર્તનના ધોરણો પાંચમું વિચારસરણી છે એ આપણે પ્રકરણ નંબર બે માં ભણવાના છીએ તો નેક્સ્ટ વિડીયોમાં આપણે જે છે પ્રકરણ નંબર બે ની ડિટેલિંગ જે મેં તમને લખાયું ડિટેલ પરિભાષિક શબ્દો જે છે એની ડિટેલિંગ ચર્ચા જે આપણે કરવાના છીએ તો અત્યારે હું આપની વચ્ચેથી લઈ જય હિન્દ જય ભારત